नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे शीखीशुं धोरण 10 प्रकरण नंबर 4 द्विघात समीकरण। आगळ आपणे बाकीना बधा टॉपिकनी चर्चा करी लीधी छे। आज आपणे छेल्लो टॉपिक जोईशुं कूट प्रश्न। जो आगळना वीडियो तमे ना जोया होय तो नीचे डिस्क्रिप्शनमां लिंक आपेली छे। शुरू करीए दाखला नंबर 1। दाखला नंबर 1, जमीनना एक लंब चौरस टुकड़ानुं क्षेत्रफळ 528 मीटर स्क्वेर छे। जमीनने लंब चौरस टुकड़ो छे અને એનું ક્ષેત્રફળ આપણે આપી દીધું 528 મીટર સ્ક્વેર। આગળ આપણે કીધું છે તેની લંબાઈ, તેની લંબાઈ પહોળાઈ કરતા તેની લંબાઈ પહોળાઈના 2 ગણા કરતા કેટલું વધુ છે। આ જે લંબચોરસ ટુકડો છે જમીનનો આપણો, એની જે લંબાઈ છે એ પહોળાઈના 2 ગણા કરતા પણ એટલું વધુ છે। એટલે કે પહોળાઈ h મીટર હશે તો લંબાઈ 2h + 1 મીટર થશે। તો આની અંદર આપણે ધાતુ શું થશે કે લંબચોરસ, જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ h મીટર છે। ધારી લો જમીનના લંબચોરસ ટુકડાની પહોળાઈ x મીટર છે, માટે તેની લંબાઈ બરાબર પહોળાઈ x મીટર છે તો લંબાઈ કેટલી થશે? પહોળાઈને 2 ગણા કરતા 1 વધારે એવું રકમ આપણે લીધું તો લંબાઈ થશે 2x + 1 મીટર। 2x + 1 મીટર। બીજો આપણને લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે 528 મીટર છે તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી 2x + 1 પહોળાઈ કેટલી x ક્ષેત્રફળ બંનેનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ થાય એ આપણને આપેલું છે 528। x આની સાથે ગુણાશે તો 2x ઓવર x એક સાથે ગુણાશે તો x બરાબર 528। તો 2x નો સ્ક્વેર પ્લસ x 528 આ બાજુ લઈ તો 528 કરી દેજે માઇનસ। તો આની અંદર હવે આપણે દ્વિઘાત સમીકરણ આપણે મળી ગયું, અમે એનો ઉકેલ શોધવા સુધારી આપણે પાસે 3 રીતો છે। તમે 3 માંથી તમે કોઈ પણ રીતે શોધી શકો, વ્યાપક રીતે, પૂર્ણાંક રીતે અથવા અવયવી રીતે। અવયવી રીતે આપણે જોઈએ તો 2 ગુણ્યા માઇનસ 528 આ બંનેનો ગુણાકાર કરવાનો, તો જેટલો પણ આવે છે મતલબ માઇનસમાં આવશે, એક સંખ્યા માઇનસ છે અને સરવાળો આપવો જોઈએ પ્લસ બતાવવો જોઈએ। તો બંનેનો ગુણાકાર કરવાનો બદલે આપણે શું કરશું, ભાગલા પાડશું, 528 ના ભાગલા પાડીએ તો 528 4 વડે ભાગ ચલાવો તો 4 એકા 4 તરી 12 ને 4 2 8 ફરીથી 4 વડે ચલાવો તો 4 તરી નહીં 4 તો 2 વડે ચલાવો 2 6 12 અને 2 6 12 અને 11 6 4 તો આ 2 અને 528 ના ભાગ પડે 4 ગુણ્યા 2 હવે 6 ના ભાગ પર 6 ના ભાગ પાડી દઉં 2 ગુણ્યા 3 અને આ આપણા 11 આટલા 528 ના ભાગ પડે અને આપણે સરવાળો પ્લસ એક લાવવાનો। તો આ બધાનો તમે ગુણાકાર કરો 4 2 8 8 2 16 16 2 32 અને 11 કરી 33 આપણે સરવાળો પ્લસ એક લાવવાનો તો માઇનસ 32 પ્લસ 33 આ બંનેનો સરવાળો કેટલો થઈ જાય પ્લસ 1 અને ગુણાકાર કેટલો થશે આ બંનેના ગુણાકાર જેટલો। તો આ લાઈન આપણે વચ્ચે લખી નાખીએ 2x ઓવર માઇનસ 32x પ્લસ 33x માઇનસ 528 બરાબર 0। તો માટે આ બંને જેથી કોમન છેલ્લા નીકળશે 2x તો અંદર વધશે x માઇનસ 16 આ બંને જેથી કોમન કેટલા નીકળશે 33 એટલે આપણે 528 ના ભાગ પાડ્યા તેની અંદર 33 રહેલા હતા તો 33 બહાર કાઢી નાખું પ્લસ 33 તો અંદર આ બંને 33 નીકળી ગયા એટલે x માઇનસ 16 બરાબર કેટલા આવશે 0। બંને ની અંદર આપણે x માઇનસ 16 x માઇનસ 16 કેટલો દેખાય તો x માઇનસ 16 બાર કાઢશું તો અંદર વધશે 2x + 33 બરાબર 0। તો કે x માઇનસ 16 બરાબર 0 થશે અથવા 2x + 33 બરાબર 0। 16 મેળવાય જશે તો x બરાબર 16 અને આની અંદર x ને કરતા બને તો 33 પેલી બાજુ જશે એટલે માઇનસ 33 અને 2 ક્યાં આવશે ભાગ્યા। તો x આપણે શોધ જમીનના લંબચોરસ જમીનના ટુકડાની પહોળાઈ અને પહોળાઈ ક્યારે માઇનસમાં ના હોય
એટલે આ તો અપોઝિટ કે નથી h બરાબર -33/2 જે શક્ય નથી એ તો શક્ય નથી તો માટે જમીનના ટુકડાની પહોળાઈ બરાબર કેટલી છે 16 મીટર અને જમીનના ટુકડાની લંબાઈ બરાબર તો લંબાઈ કેટલી છે આપણી 2x+1 2x+1 અને x કેટલો મળે આપણને 16 + 1 તો 16 + 32 કેટલા થાય કે 23 મીટર એટલે કે જમીનના ટુકડાની પહોળાઈ 16 મીટર અને જમીનના ટુકડાની લંબાઈ કેટલી મળશે 33 મીટર દાખલા નંબર 2 એક એવો લંબચોરસ બગીચો બનાવવો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી છે આપણે લંબચોરસ બગીચો બનાવવો છે અને એવો લંબચોરસ બગીચો બનાવવો કે જેની પહોળાઈ લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય એની જે લંબાઈ અને આગળ રાખીને આપણે પહોળાઈ કે એની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય જે પહોળાઈ છે એ લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય કોણ ઓછું પહોળાઈ ઓછી કેટલી ઓછી 3 મીટર તો લંબાઈ આપણે ધારી લઈએ કે એની x મીટર છે તો પહોળાઈ કેટલી થશે 3 મીટર ઓછી એટલે x - 3 મીટર થશે આગળ તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય બીજો આપણે કીધું કે આનું ક્ષેત્રફળ કેટલું તો કે આ લંબચોરસ બગીચાનો તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય કે આનું ક્ષેત્રફળ કેટલું તો કે જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો લંબચોરસ બગીચાની પહોળાઈ એટલે x - 3 એટલે કે x - 3 આનો પાયો હોવો જોઈએ અને વેધ 12 મીટર હોય તેવા પહેલેથી બનેલા સમદ્વિબાજુ ત્રિકોણાકાર તેવા પહેલેથી બનેલા સમદ્વિબાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટર સ્ક્વેર વધુ હોય એટલે કે આવું ત્રિકોણ પહેલેથી ત્રિકોણાકાર બગીચો બનેલો છે એનો પાયો x - 3 મીટર એટલે કે લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય અને વેધ છે એ કેટલો છે 12 મીટર એટલે 12 મીટર આ ત્રિકોણનું જેટલું ક્ષેત્રફળ થાય એના કરતાં 4 મીટર વધારે એના કરતાં પણ 4 મીટર સ્ક્વેર વધારે એટલે કે +4 મીટર સ્ક્વેર એ બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે સમજો આ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા 4 બરાબર આ લંબચોરસનું ક્ષેત્રફળ આવો આપણે કહીએ તો આપણે પહેલા શું ધારવું પડશે આ લંબચોરસ બગીચાની લંબાઈ ધારવી પડશે એટલે આપણને પહોળાઈ મળશે પછી ત્રિકોણાકાર બગીચાની બગીચાનો પાયો કેટલો થશે x - 3 મીટર થશે અને એનો વેધ કેટલો આવે 12 મીટર આવે અને પછી આ બંનેનું શું કરી દેવાનું આપણે સરખાઈ દેવાનું શરૂ કરીએ કે લંબચોરસ ધારો કે આપણે કે એની લંબાઈ x મીટર છે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે માટે તેની પહોળાઈ બરાબર લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર અને પહોળાઈ કેટલી કે લંબાઈ કરતાં 3 મીટર ઓછી એટલે કે કેટલી થશે x - 3 મીટર બીજું આપણે કીધું છે કે ત્રિકોણાકાર બાજુ પહેલેથી બગીચો કીધું બન્યું છે ત્રિકોણાકાર બાજુ તો લખી લઈએ ત્રિકોણાકાર બગીચા છે ત્રિકોણાકાર બગીચાનો પાયો બરાબર x - 3 મીટર જે ત્રિકોણાકાર બગીચો છે એનો પાયો કેટલો કીધો આપણને લંબચોરસ બગીચાની પહોળાઈ એટલે કે x - 3 મીટર અને ત્રિકોણાકાર બગીચાનો વેધ ત્રિકોણાકાર બગીચાનો વેધ બરાબર 12 મીટર ત્રિકોણાકાર બગીચાનો વેધ પણ આપણને આપેલો છે 12 મીટર અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ ની અંદર જો 4 મીટર સ્ક્વેર ઉમેરી નાખો તો આપણે કોનું ક્ષેત્રફળ મળશે આ લંબચોરસ બગીચા તો આ બંને આપણે શું કરી દઈએ સરખાઈ દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કેટલું થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા
5 गुणा लेन बराबर हां सॉरी प्लस 4 मीटर से गर्मी चूके तो कितना થશે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આટલું થશે તો 1 ભાગ્યા 2 12 મીટર ત્રિકોણ x 3 વેગ કેટલો તો 12 મીટર સ્ક્વેર વત્તા 4 બરાબર લંબાઈ કેટલી x અને પહોળાઈ કેટલી x 3 તો આપણે 2 છે 12 ઉડી જશે 6 ને અંદર કરું તો 6 ગુણ્યા x એટલે 6x માઈનસ 6 કરી 18 प्लस 4 बराबर x टेंडर कोई सूत्र x का स्क्वायर माइनस 3x x का वर्ग अपने बारे में रखिए माइनस 3x आ 6x मिली बाय जैसे ले माइनस 6x माइनस 18 प्लस 4 किया तो फिर माइनस 14 और ये माइनस 14 मिली बाय जैसे निकला तो जैसे प्लस 14 बराबर तो अब आपने बीजा समीकरण मल तो ये आपने ओके इकलौता मैं आपको बताता हूँ निकल कोई पॉइंट नहीं तो उपयोग करें इसकी एक्स ओवर माइनस 3x माइनस 6x तो माइनस 9x થશે અને પ્લસ 14 બરાબર 0 14 ના ભાગ્યા પાડો કે બાદબાકી સરવાળો એટલે માઇનસ 9 થયો તો 7 થી 14 એટલે કે પ્લસ 14 આપણે ગુણાકાર કરવો પડે પ્લસ 14 થાય અને સરવાળો માઇનસ 9 મળવો પડે તો માઇનસ 7 ગુણ્યા માઇનસ 2 ગુણાકાર કરો માઇનસ માઇનસ પ્લસ 14 મળી જશે સરવાળો કરીએ માઇનસ 7 પ્લસ માઇનસ 2 તો કેટલો મળશે માઇનસ 9 આવા આવા બચી રહેતી નથી x નો વર્ગ માઇનસ 7x માઇનસ 2x પ્લસ 14 બરાબર 0 બંનેથી x કોમન નીકળશે તો અંદર વર્ષે x માઇનસ 7 આ બંનેથી શું કોમન નીકળશે 7 તો 14 અને એટલે 2 તો 2 કોમન નીકળશે તો અંદર વર્ષે x માઇનસ 7 તે માટે માઇનસ થઈ તો આપણે માઇનસ નિશાની બહાર કરીએ તો માટે આપણે શું તે નિશાની બદલાઈ હવે બંને રીતે દેખો x માઇનસ 7 એક જેવા છે એક જે એક જેવું દેખાય એને બહાર કાઢો तो x माइनस 7 तो बाकी अंदर कितना बचे x माइनस 7 निकली गया तो x हो जो x माइनस 7 निकली गया तो माइनस 2 बढ़ गया बराबर 0 तो कि x माइनस 7 बराबर 0 अच्छा x माइनस 2 बराबर 0 तो x बराबर कितना बचे 7 अच्छा x बराबर 2 એટલે આપણે જે શોધવાનું આપણે કીધું પાછું લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ તો લંબચોરસ બગીચાની લંબાઈ હતી આપણી x મીટર એટલે કે 7 મીટર મળે અથવા 2 મીટર જો આપણે લંબાઈ કેટલી લેવી 7 મીટર લેવી લંબાઈ કેટલી લેવી 7 મીટર તો પહોળાઈ કેટલી થશે 7 માઇનસ 3 7 માઇનસ 3 પહોળાઈ કેટલી થશે એટલે કેટલી થશે 4 મીટર હવે જો આપણે લંબાઈ કેટલી લેવી 2 મીટર લેવી લંબાઈ કેટલી લેવી 7 ની જગ્યાએ 2 મીટર તો પહોળાઈ કેટલી થશે 2 ઓછા 3 એટલે માઇનસ 1 થાય કેટલી થશે માઇનસ તો પહોળાઈ ક્યારે માઇનસ 1 મળે એટલા માટે આ જે લંબાઈ 2 છે એ શક્ય બને તો લખી નાખો કે x બરાબર 2 જે શક્ય નથી કેમ તો કે જો લંબાઈ 2 મીટર હોય તો પછી પહોળાઈ કેટલી મળે માઇનસ માં મળે એટલા માટે શક્ય નથી તો માટે લંબચોરસ બગીચાની લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર 7 મીટર અને લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર કેટલી થશે x 3 એટલે કે 7 3